हेलो विद्यार्थी मित्रों, तमारे धोरण दस की अंदर एग्जाम से चालू थई गई छे। गई काले एटले के 8 तारीख थी। तो दरेक विद्यार्थीओ खूब सारू एवं पेपर लखो अने बोर्ड नी अंदर पण एवा सारा मार्क लाव एवी शुभकामना साथे आज आपणे धोरण दस नो गणित नो रिविजन वीडियो के बधा चेप्टर 1 થી લઈ 5 અને 15 દરેક ચેપ્ટર વિશે થોડી થોડી ચર્ચા કરીએ કે કેવા પ્રકારના દાખલા પૂછાય છે। એક વિડીયો ની અંદર બધો રિવિઝન કરાવવું શક્ય નથી, પણ તો ઘણા બધા વિડીયો આગળ પણ મૂકેલા છે કે કયા દાખલા કેવી રીતે ગણવા બરોબર। એટલે દરેકે ખાસ પરીક્ષા લક્ષી બોર્ડ નું પેપર ને ધ્યાનમાં રાખી દરેક વિદ્યાર્થીઓ છે એ દાખલા ગણે અને એવી રીતે જ મહેનત કરવાની છે। તમને ખ્યાલ હશે 2 દિવસ પહેલાનો મેસેજ કે ભાઈ આપણા ગણિતની અંદર એટલે કે બધા વિષયની અંદર ધોરણ 10 માં કે અમુક સિલેબસની અંદર છે ચેન્જિંગ આવ્યો છે, અમુક વિષય છે એની અંદર છે આખા આખા ચેપ્ટર કાપેલા છે, અને ગણિત જેવા વિષયની અંદર એ લોકોએ ચેપ્ટર આખા કાપ્યા નથી, પણ એ ચેપ્ટરમાંથી અમુક ટોપિક છે કે જે એટલા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નહોતા એવા દાખલા છે એ લોકોએ કટ કરેલા છે। તો તમારે મેસેજ તમને મળી ગયો છે કે ધોરણ 10 ની અંદર કે એક મેં તમને પેજમાં લખેલું છે કે આ વસ્તુ છે તમારે કરવાની નથી, જે બોર્ડના પેપરની અંદર પૂછાય છે નહીં। ખાસ યાદ રાખજો, મેં જે તમને PDF મોકલી છે અથવા તો જે પ્રિન્ટ તમને મોકલી છે એમાં મેં ઉપર સૂચના પણ લખેલી છે કે આની સિવાયનું તમારે બધું જ કરવાનું છે। એટલે કે એ જે પેજની અંદર લખેલું છે એ વસ્તુ તમારે કરવાની નથી, એ બોર્ડના પેપરની અંદર પૂછાશે નહીં બરોબર। 25% સિલેબસ આપણે ઓછો થયો છે, એટલા માટે તમે 75% ટીક કરવું એની કરતા દરેકે આ વસ્તુ છે ટીક કરી નાખવાની કે બોર્ડની અંદર આ વસ્તુ પૂછાવાની નથી। અને આપણે આ પ્રથમ એટલે કે સંતરાંત પરીક્ષા છે એનું પેપર પણ બોર્ડના સિલેબસ મુજબ જ આપણે બનાવેલું છે બરોબર। એટલે દરેકે ગુંજાવવાનું નથી કે ભાઈ આની અંદર છે એ કદાચ બીજા પ્રશ્ન એટલે કે સિલેબસ જે બોર્ડમાં આપેલો છે એ કરતા લગભગ બધું લઈ લેતો હોય એવું પેપર નીકળશે, એટલે એની કોઈ ચિંતા કરવાની નથી। જે મુજબ બોર્ડનો સિલેબસ છે એ મુજબ જ તે આપણે પેપર કાઢેલું છે। એટલે દરેકે ખાસ એક વસ્તુ યાદ રાખજો, મેં તમને જે પ્રિન્ટ અથવા તો પેજ મોકલેલું છે એ વસ્તુ તમારે કરવાની નથી। ઊંધો થાય નહીં કે એ વસ્તુ કરો અને બીજી વસ્તુ ન કરો, એટલે કે જે આમાં આપેલી નથી એ નથી કરવાની, જે કરી છે જે તમને આપેલી છે એ કરવાની, એવું કરવાનું નથી। મેં ઉપર જોજો પાછળ નથી એની પાછળ તમને એરો પણ દર્શાવેલો છે, એટલે કે તમને જે ફોટો ગણિત વિષયનો મળ્યો છે એ જે ક્વેશ્ચન છે એ સ્વાધ્યાય છે એ જે પ્રમેય છે એ વસ્તુ તમારે કરવાની નથી, એ તમારે ટીક કરી લેવાનું કે આ વસ્તુ કરવાની નથી, એની સિવાયનું તમારે બધું કરવાનું છે। એક વખત મોકલેલો છે જે વખત તમને જે ફોટો મોકલેલો છે એ વસ્તુ તમારે કરવાની નથી, એની સિવાયની દરેક વસ્તુ છે એ તમારે કરવાની છે। તો આપણે ટાઈમ ન બગાડતા ચેપ્ટરની શરૂઆત કરીએ। તો ચેપ્ટર નંબર પહેલું તો એની અંદર તમારે કઈ કઈ વસ્તુ કરવાની છે બરોબર, અને કેવા કેવા પ્રકારના દાખલા પૂછાય એની અંદર આપણે ચેપ્ટર આપણે ભણેલા છે। તો આપણે ચેપ્ટર નંબર 1 જોઈએ કે વાસ્તવિક સંખ્યા, ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા। તો ચેપ્ટર નંબર 1 ની અંદર તમે જોજો, મેં તમને જે પ્રિન્ટ મોકલેલી છે એની અંદર મેં તમને જે વસ્તુ કીધી છે તમારે કરવાની નથી, બાકીની બધી વસ્તુ કરવાની છે। પણ ખાસ જે જગ્યાએ તમને જે ડાઉટ હશે એ તમને અહીંયા હું ક્લિયર કરું છું કે ચેપ્ટર નંબર 1 ની અંદર યુક્લિડની ભાગ પ્રવિધિનો પ્રમેય છે અંદર જો મેં લખેલું હોય છે કે આનો પ્રમેય આપણે કરવાનો નથી બરોબર। આપણે ખ્યાલ હોય તો 1.3 જે પ્રમેય મેં તમને બોર્ડ ઉપર કરાવ્યો ત્યારે જ મેં તમને કીધું હતું કે તમારે પ્રમેય કરવાનો નથી, પ્રમેય પૂછાશે નહીં, પણ એને લગતા દાખલા છે એ કેવા છે તો કે પૂછાશે યુક્લિડ પ્રવિધિની ભાગ પ્રવિધિનો જે પ્રમેય છે એ તમારે કરવાનો નથી, પણ એને લગતા જે દાખલા છે એ તમારે કરવાના છે। તો એ દાખલા હું તમને કહું તો કયા છે,
तो अपने स्वाध्याय पॉइंट एक जोईए तो स्वाध्याय पॉइंट एक ने अंदर मैं तुमने कीधेलू के युक्लिड भाग प्रविधि नो उपयोग करी गुसा मेळो। युक्लिड भाग प्रविधि नो उपयोग करी गुसा मेळो। युक्लिड भाग प्रविधि नो उपयोग करी गुसा मेळो। तो आना जे युक्लिड भाग प्रविधि नो प्रमेय छे आपणे करवानो नथी, पण एनो गुसा कई रीते मेळवानो। के युक्लिड आवो प्रश्न आपेलो होय के युक्लिड भाग प्रविधि नो उपयोग करी गुसा मेळवो, तमने प्रश्न पूछेलो होय के 135 અને 225 135 અને 225 તો મેં તમને કીધેલું કે મોટી સંખ્યાને એ ધારવાનો, નાની સંખ્યાને હું ધારવાનું, તો કે બી ધારવાનો, એટલે કે 125 આપણો એ થાય અને બી હું થાય, તો કે 135। પછી આપણે અહીં લખતા કે બરોબર એ બરાબર ક્યુ બી વત્તા આર, બરોબર એ મુજબ આપણે દાખલો ગણવાનો છે। તમે દાખલો સી જોઈ લેજો, હું તમને ખાલી કહેતો જાઉં છું કે દાખલો તમારે કઈ રીતે કરવાનો છે। કે યુક્લિડ ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી ગુસા મેળવો, તો તમને ખ્યાલ છે એક આપણે એ ધારતા અને એક હું આપણે, તો કે બે ધારતા। તો આવા પ્રકારના દાખલા છે આપણે ગણવાના છે, પણ એનો પ્રમેય છે આપણે કરવાનો નથી, ખાસ યાદ રાખજો। આમાં આપણે શું કરતા, મોટી સંખ્યાને એ ધારતા, બરોબર, તો એ બરાબર આપણે સૂત્ર, તો કે ક્યુ બી વત્તા 135 એટલે કે આર, તો આર ને આપણે આગળ લખતા, બરોબર, અને પાછળ આપણે શું લખતા, તો કે જે ત્રિજ્યા આપણે વધતી હોય એ લખતા, બરોબર। દાખલો તમારે કોઈ વ્યવસ્થિત જોઈ લેજો એટલે તમને આવડશે। પછી એની મેં તમને પ્રિન્ટમાં લખેલું છે કે એના પછી દાખલા કરવાના નથી, ખાલી સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન નંબર એક જ આપણે કરવાનો છે, બરોબર। એની અંદર મેં તમે પ્રિન્ટમાં જોઈજો, બાકીના દાખલા કરવાના નથી, બીજો ત્રીજો ચોથો પાંચમો એક પણ દાખલો આપણે કરવાનો નથી, ખાલી યુક્લિડનો ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી ગુસા મેળવો એ જ વસ્તુ આપણે કરવાની છે, બરોબર। ત્યારબાદ અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, બરોબર। કોઈ સંખ્યા આપેલી હોય એના અવિભાજ્ય અવયવના, એટલે કે સ્વાધ્યાય 1.2 ની અંદર જોઈએ તો યુક્લિડ ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી ગુસા મેળવો એ, પણ એનો પ્રમેય આપણે કરવાનો નથી, યાદ રાખજો। પછી બીજું હું કીધું છે, તો કે તમને કોઈ સંખ્યા આપેલી હોય એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, તો એવા દાખલા છે આપણને સિલેબસમાં છે કરવાના છે। ધારો કે કોઈ સંખ્યા આપેલી હોય 140, તો આને હું કીધું છે, તો કે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, તો એમાં બે રીતેથી, એક વૃક્ષની રીત અને બીજી તો કે નિસરણી વાળી રીત, આપણે નિસરણી વાળી રીત કરેલી છે કે 100 આપણે સાવી યાદ રાખવાની કીધી હતી, બીજી ત્રીજી અને પાંચની, એટલે કે 2, 3 અને 5ની સાવી યાદ રાખવાની કીધી હતી, તો 140 ને અડધા કરો તો કેટલા મળશે, તો કે 70, બરોબર, ફરીને 2 વડે ભાગ આંકો તો 35, પછી સીધો 5 વડે તો કે 7 × 5 = 35 અને સીધો 7 વડે તો 2 × 5 × 7, તો તમારે આવી રીતે પ્રશ્નનો જવાબ છે દર્શાવવાનો। પ્રશ્ન તમને કેવી રીતે પૂછે, તો કે 140 ને અવિભાજ્ય અવયવ ના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, તો 140 આપ્યો હોય એને તમારે સાવી લગાવતી જવાની, છેલ્લે આ બધાનો ગુણાકાર આવી રીતે દર્શાવવાનો, તો આપણે શું દર્શાવ્યું કહેવાય, તો કે 140 ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવા કહેવાય, બરોબર। આવો તમને કોઈ પણ એક્ઝામ્પલ પૂછી શકે, ખાસ એક આ વસ્તુ કરવાની છે, એક આ વસ્તુ કરવાની છે। પછી સ્વાધ્યાય 1.2 ની અંદર તો કે તમને ગુસા અને લસાના દાખલા પણ આપણે કરવાના છે, બરોબર, જે નથી કરવાનું એ તમને પ્રિન્ટ ની અંદર આપેલું છે। ગુસાના લસા, ગુસા મેળવવાનો, લસા મેળવવાનો એ દાખલા કરવાના છે। પછી અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો એ દાખલા કરવાના છે, અને આવડો આપણે કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી ગુસા મેળવો, ખાસ યાદ રાખજો ગુસા મેળવો, બરોબર, ખાલી ગુસા મેળવવાનો તમે આ રીત પણ વાપરી શકો, ખાલી ગુસાનું કીધું હોય તો, પણ ગુસા માટે આપણે નિસરણી વાળી રીત જ કરવાની છે। ગુસાની અંદર શું આવશે,
તો કે ધારો કે તમને એવું કીધું હોય કે આઠ આઠ નવ અને પચીસ નો ગુસા મેળવો, તો તમારે આઠ ના અવયવ પેલા નિસરણી રીતે પાડી દેવાના, નવ ના અવયવ નિસરણી રીતે પાડી દેવાના, પચીસ ના અવયવ પાડી દેવાના. પછી તમને ખ્યાલ છે કે ગુસા એટલે હું, તો કે ત્રણે માં જે સરખી વસ્તુ હોય એ આપણે હું થાય, તો કે ગુસા. અને લસા એટલે હું, તો કે પહેલી સંખ્યા જે આવતી હોય ઈ, પછી આની પહેલી આના જે અવયવ ની અંદર આમાં આવી ગયેલા છે એ લખવાના. અને ખાસ યાદ રાખજો, ગુસા એટલે કે તમને આઠ નવ અને પચીસ નો ગુસા મેળવવાનો કીધો હોય, તો આ રીતે તમારે અવયવ પાડી દેવાના આઠ ના નવ ના અને પચીસ ના અલગ અલગ રીતે. પછી શું કરવાનું છે, તો કે ગુસા એટલે કે ત્રણેયમાં સરખી વસ્તુ આવતી હોય, અને લસા એટલે કે ત્રણેય વસ્તુ આપણે લખવાની, ત્રણેય ના અવયવ છે એ આપણે લખવાના. બરોબર, પણ એકનો એક અવયવ બીજી વખત આમાં આવી ગયા હોય, બે આમાં બે આવી ગયા હોય તો આમાંથી બે લેવાના નહીં, પણ બીજી વખત બે આવતા હોય તો લેવાના. ગુસા અને લસામાં ખાસ, ગુસા એટલે ત્રણેયમાં સરખું, લસા એટલે કે ત્રણેયમાંથી આવી જતું હોય, એકની એક વસ્તુ બીજી વખત લેવાની નહીં અવિભાજ્ય અવયવની રીતે. તો આ ગુણાકાર તમારે આવી રીતે છે દર્શાવી દેવાનો, એટલે કે ગુસા અને લસાના દાખલા સહી આ પ્રકરણમાંથી કરવાના છે. બરોબર, આ પ્રકરણની અંદર બસ એટલું જ હતું કે એક ગુસા મેળવો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી, પછી ગુસા લસાના દાખલા અને અવિભાજ્ય અવયવીકરણની રીતે ગુણાકાર સ્વરૂપે દર્શાવો. બરોબર, પેલા ચેપ્ટરની અંદર લગભગ આઠ પ્રશ્ન બધા છે, અને જે નથી કરવાના એ મેં તમને દર્શાવેલા છે. બરોબર, આ ત્રણ પ્રકારના દાખલામાંથી પૂછાય કા ગુસા લસા, કા અવિભાજ્ય અવયવીકરણની રીતથી ગુસા, અથવા તો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ત્યારબાદ બીજું ચેપ્ટર હજે સ્વાધ્યાય પણ ચાર ની અંદર જોઈએ તો કઈ શ્રેણી શાંત છે અને કઈ શ્રેણી અનંત છે. આપણે એક પણ ચાર ની અંદર આવી ગયું કે કઈ શ્રેણી શાંત કહેવાય અને કઈ શ્રેણી અનંત કહેવાય. તો ધારો કે એક દાખલો હું અહીંયા લઉં કે સત્તર ના છેદમાં આઠ. તો આ શ્રેણી શાંત છે કે અનંત કેમ ખબર પડે, તો તમારે નીચે સત્તર ને તમારે કઈ નથી કરવાનું. તમને ખ્યાલ છે કે અંશ અને છેદ આપેલો હોય, બરોબર, તો તમારે છેદ ને જ અલાવવાનું, અંશ ને કઈ કરવાનું નથી. આઠ ના અવયવ પાડો તો બે ગુણ્યા બે એટલે શું થયું, તો કે સત્તર એટલે બે ની ત્રણ ઘાત થઈ. તો શાંત શ્રેણી ક્યારે બને, તો કે એન અને એમ ની ઘાત તમને ખ્યાલ હશે. બરોબર, કે એન અને એમ સોરી બે ની એન ઘાત અને પાંચ ની એમ ઘાત, એટલે કે બે અને પાંચ એ બે અવયવ મળતા હોય, બરોબર, અથવા તો બંને માંથી એક મળતો હોય તો એ શ્રેણી શાંત હોય, અને બે અને પાંચ સિવાયની જો કોઈ પણ શ્રેણી અવયવ તમને મળતો હોય તો એ કેવી થાય, તો કે અનંત થાય. તો અહીંયા જો આપણને અવયવ કેટલો મળ્યો, તો કે બે મળ્યો બે ની ત્રણ ઘાત, તો આ શ્રેણી કેવી થઈ, આ છે એ શાંત થયું. પણ આની સિવાય એટલે કે બે ની બે ની માથે ત્રણ ઘાત અને સાત ની માથે બે ઘાત હોય, તો એટલે કે બે અને પાંચ જ હોવા જોઈએ, અથવા તો બે અને પાંચ એના કરતા, અથવા તો બે હોય અથવા તો પાંચ હોય. બરોબર, આ બે સિવાયની તમને કોઈ પણ અંક દેખાય, બરોબર, છેદમાં, તો એ કેવી થઈ જાય, તો કે અનંત થઈ જાય. ખાસ યાદ રાખજો, શાંત અને અનંત. અનંત કોને કહેવાય, તો કે આ સંખ્યા છેદનો તમે અવયવ પાડો અને ઘાતની અંદર એટલે કે તમને કોઈ અવયવ પાંચ અથવા તો બે એની સિવાયનો કોઈ પણ મળે તો એ કેવી થઈ જાય છે, અનંત થઈ જાય. પછી બે કાં તો પાંચ અથવા તો બંને એ મળે તો કેવી થાય, તો કે શાંત થાય. બરોબર, તો આ દાખલા એવી રીતના છે, પૂછાવાના છે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર ની અંદર થી. બરોબર, એના પછી બીજું ચેપ્ટર જોઈએ તો બીજા ચેપ્ટર ની અંદર બહુપદી. બરોબર, બહુપદી એમાંથી સ્વાધ્યાય બે પોઈન્ટ એક ની અંદર જોઈએ તો આલેખ વાળા દાખલા. આલેખ એટલે કે તમને કોઈ આલેખ આપેલો છે, ધારો કે ચેપ્ટર નંબર બે ની વાત કરીએ તો આવી રીતે ધારો કે આલેખ આપેલો છે અને કીધું છે, મેં ટેસ્ટમાં પણ એક દાખલો પૂછેલો કે ભાઈ પી ઓફ એક્સ ના શૂન્ય ની સંખ્યા જણાવો, તો આપણે એક્સ અક્ષ છે ના કઈ છે, તો કે વાય. તો જો આ જે રેખા છે એ એક્સ અક્ષમાં ક્યાંય અડે છે, તો કે અડતી નથી, તો શું થઈ જાય, ઝીરો. ધારો કે આવો આલેખ હોય પી ઓફ એક્સ ના શૂન્ય ની સંખ્યા
जनाओ। तो जो वाय एक्स अक्ष आपड़ी ने आ वाय अक्ष, तो एक्स अक्ष नी अंदर जो कितनी जगह अड़े से तो के एक ने बे, तो शून्य नी संख्या कितनी तो के बे। એટલે કે આવા આલેખ માંથી પણ દાખલા પૂછાશે। ત્યારબાદ તમને આગળ જોઈએ તો બહુપદીના શૂન્ય શોધો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ શકાશો, એ પણ પૂછાય કે શૂન્ય શોધો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ શકાશો। બહુપદીના શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ શકાશો। તો સહગુણકોના શૂન્ય શોધવામાં તમારે શું કરવાનું, તો કે તમને કોઈ પણ સમીકરણ આપ્યું હોય, ધારો કે એક્સ નો વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ આઠ, એક્સ નો વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ આઠ બરાબર ઝીરો, આવું સમીકરણ આપ્યું હોય, તમારે પેલા આના શું કરવાના, તો કે અવયવ પાડવાના, એટલે મધ્યમ પદ ના ભાગ પાડવાના। હવે અવયવમાં તમને એક્સ બરાબર બે કિંમત મળશે, બરાબર, એટલે તમને શૂન્ય મળે છે। હવે જો મોટા ભાગે ભૂલ શું કરે છે, તો કે તમને શૂન્ય મળે છે, ધારો કે અહીંયા એક્સ બરાબર બે અને ચાર મળ્યું છે, પછી કીધું કે એના સહગુણકો વચ્ચેનો સંબંધ શકાશો, તો સહગુણકો વચ્ચેનો સંબંધ શકાશવા માટે સરવાળા માટે શું છે, તો કે માઇનસ બી અપોન એ, અને ગુણાકાર માટે શું છે, તો કે સી અપોન એ। તો શું કરે છે કે બે ના છેદમાં છે આના જ શૂન્ય રાખે છે, પણ આ લેવાના નથી, આને તમારે મૂળ સમીકરણ સાથે સરખાવવાનું કે એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો। તો જો એની જગ્યાએ કેટલા છે, તો કે એક, તો અહીંયા એ દેખાણો, તો એની જગ્યાએ કેટલા મૂકવાના, તો કે એક। ત્યારબાદ બી ની જગ્યાએ કેટલા છે, તો કે માઇનસ બે, તો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય છે। ત્યારબાદ એની જગ્યાએ કેટલા છે, સી ની જગ્યાએ, તો કે સી ની જગ્યાએ માઇનસ આઠ અને એની જગ્યાએ એક, બરોબર। તો સંબંધ છે તમારે આવી રીતે શકાશવાનો છે કે તમારે મૂળ સમીકરણ સાથે સરખાવવાના, એમાંથી એ બી સી લેવાનું, નહીં કે આવડે આ, બરોબર। તમને કીધું છે સહગુણકો વચ્ચેનો સંબંધ શકાશો, તો આ સમીકરણના સહગુણકો આવડે આ થાય કે એક માઇનસ બે અને માઇનસ આઠ। આ તો તમને કીધું છે શૂન્ય, બરોબર, શૂન્ય શોધો, શૂન્ય વચ્ચેનો સંબંધ શકાશો એવું કીધું નથી, સહગુણકો વચ્ચેનો સંબંધ શકાશો। તો ખાસ રાખવાનું શૂન્ય શૂન્ય શોધો, તો તમારે અવયવ પાડી શૂન્ય મેળવવાનો, સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવો, તો આને તમારા મૂળ સમીકરણ સાથે સરખાવવાનું, તેમ દાખલા જોઈજો એટલે તમને ખ્યાલ આવશે, બરોબર। પછી તમને હજી એક રીત આમાંથી પૂછાય છે, તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય, શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો બહુપદી મેળવો એવું પૂછ્યું હોય, કે શૂન્યનો સરવાળો એક અને એનો ગુણાકાર એક આપેલો હોય તો તે દ્વિઘાત બહુપદી મેળવો। તો આમાં શૂન્યનો સરવાળો અને ગુણાકાર એક આપેલો હોય, દ્વિઘાત બહુપદી મેળવવાની કીધી હોય, તો તમારે પહેલા શું કરવાનું, તો કે શૂન્યનો સરવાળો કીધો છે, તો સરવાળા માટે સૂત્ર માઇનસ બી અપોન એ, અને ગુણાકાર માટે શું છે, તો કે સી અપોન એ। હવે શૂન્યનો સરવાળો આપણને શું કીધો છે, તો કે શૂન્યનો સરવાળો એક કીધો છે, કેટલો કીધો છે એક, અને શૂન્યનો ગુણાકાર કેટલો કીધો છે, તો કે ગુણાકાર પણ આપણને કેટલો કીધો છે, તો કે એક, બરોબર। દાખલો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ખાસ શૂન્યના સરવાળાની જગ્યાએ એક મૂકવાનો છે, અને ગુણાકારની જગ્યાએ તમારે એક મૂકવાનો છે, અને માઇનસ એનું સૂત્ર શું છે, તો કે માઇનસ બી અપોન એ, અને ગુણાકાર માટે માઇનસ સી અપોન એ, બરોબર। એક એટલે શું થાય, તો કે આના છેદમાં કાંઈ ન હોય તો એક, આના છેદમાં કાંઈ ન હોય તો એક, એટલે તમને શું મળશે, એ બરાબર એક, બી બરાબર તો કે એક, અને સી બરાબર કેટલા મળશે, તો કે એક, બી બરાબર માઇનસ, બી બરાબર અહીંયા માઇનસ છે, માઇનસ બી અપોન એ, એટલે આ કેવા લેવાના, તો કે માઇનસ, એટલે સમીકરણ તમને મળશે કે મૂળ સમીકરણ આપણો એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો, એની જગ્યાએ કેટલા એક, તો એક્સ નો વર્ગ વત્તા બી ની જગ્યાએ કેટલા, તો કે માઇનસ એક, તો માઇનસ એક્સ વત્તા સી ની જગ્યાએ એક બરાબર ઝીરો, આવી રીતે તમને સમીકરણ
મળશે સરવાળો અને ગુણાકાર આપેલા હોય બરોબર તો આવી રીતે તમને મળશે સરવાળા માટે એક ધારો કે એમ કીધું હોય કે એક ના છેદ માં ચાર અને એક શૂન્ય નો સરવાળો એક ના છેદ માં ચાર અને ગુણાકાર એક હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવું તો આ સરવાળા માટે છે એટલે માઇનસ બી અપોન એ તો માઇનસ બી બી ની જગ્યાએ કેટલા લેવાના છે તો કે એક એટલે માઇનસ બી બરાબર એક તો માઇનસ સી આ બાજુ ભી આવે તો બી બરાબર કેટલા થાય તો કે માઇનસ એક છેદમાં એ તો એ બરાબર અહીંયા કેટલા છે કાંઈ નથી તો આને ઉપર નીચે તમારે ચાર વડે ગુણવાના અહીંયા એ બરાબર ચાર છે એથી એટલે અહીંયા ચાર એકા ચાર અહીંયા ચાર એકા ચાર એટલે ચાર ના છેદમાં ચાર થયું તો અહીંયા એ બરાબર ચાર અને અહીંયા પણ એ બરાબર ચાર તો એ બરાબર કેટલા થશે તો કે ચાર અને સી બરાબર કેટલા થશે તો કે ચાર મૂળ સમીકરણ એ એક્સ નો સ્ક્વેર વત્તા બી એક્સ એની જગ્યાએ કેટલા તો કે ચાર તો ચાર એક્સ નો સ્ક્વેર બી ની જગ્યાએ કેટલા તો કે માઇનસ એક તો માઇનસ એક્સ વત્તા સી ની જગ્યાએ ચાર બરાબર ઝીરો તો આવી દ્વિઘાત બહુપદી આપણને મળે શૂન્ય નો સરવાળો અને ગુણાકાર આપેલા હોય તો એના પછી બીજા ચેપ્ટર ની અંદર ખાસ કે ભાગાકારની રીત આપણે કરવાની નથી ભાગાકારની રીતનો દાખલો પણ આપણે કરવાનો નથી ખાસ યાદ રાખજો આની અંદરથી જે તમને બોર્ડ ઉપર કરાવી કે શૂન્ય શોધો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો શૂન્ય તમારે અવયવ પાડી શોધવાનો અને સંબંધ તમારે ચકાસવા માટે મૂળ સમીકરણ સાથે સરખાવાને એમાંથી એ બી સી લઈ લેવાનું સરવાળાનું સૂત્ર મૂકવાનું અને ગુણાકારનો સૂત્ર મૂકવાનું ત્યારબાદ શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય અને દ્વિઘાત બહુપદી મેળવું એવું કીધું હોય તો તમારે શૂન્યના સરવાળા માટે શૂન્યનો સરવાળો એની બરાબર તમને સરવાળાની જે કિંમત આપી હોય અને ગુણાકારનું સૂત્ર એની બરાબર તમને જે કિંમત આપી હોય છેદમાં કાંઈ ન આપ્યું એક કરી નાખવાનું બરોબર પછી ઉપલું હોય આપણો બી હેઠળું હોય આપણો એ ઉપલું હોય આપણો સી અને હેઠળું હોય આપણો બી મૂળ સમીકરણમાં કિંમત મૂકી દો એટલે તમને દ્વિઘાત બહુપદી મળી જાય પછી ભાગાકારની રીત આવે છે તો ભાગાકારની રીતનો એક પણ દાખલો કરવાનો નથી અને રીત પણ કરવાની નથી બરોબર એટલે ભાગાકાર વાળી વસ્તુ કોઈ કરવાની નથી તમને પ્રિન્ટ ની અંદર આપેલું છે કે ભાગાકારની રીતના આ ઉદાહરણ છે અને સ્વાધ્યાયના દાખલા છે એ તમારે કરવાના નથી બરોબર આ હતું આપણું ચેપ્ટર નંબર બે હવે ચેપ્ટર નંબર ત્રણ જોઈએ તો ચેપ્ટર નંબર ત્રણ ની અંદર મૂળ તો તમારે ચાર રીત હોય થી એક આલેખની રીત એની અંદર તમને કોઈ પણ બે સમીકરણ આપેલા હોય તો આલેખની રીતમાં શું કરતા તો કે સમી એક માંથી બે બાદ કરતા આવી રીતે આપણે આલેખની રીત કરતા પછી આદેશની રીત આદેશની રીત તો આદેશની રીત ની અંદર શું કરતા આપણે તો કે એક સમીકરણ માંથી એક્સ ને શું કરતા તો કે કરતા બનાવતા અને સમી બે માં મુકતા આપણે શું હતી તો કે આદેશની રીત ત્યારબાદ એક રીત છે લોપની રીત લોપની રીત તો લોપની રીત ની અંદર શું છે તો કે તમને બે સમીકરણ આપેલા હોય છે ધારો કે હું અહીંયા લઉં છું એક સમીકરણ લઉં છું ટુ એક્સ વત્તા ત્રણ વાય બરાબર આઠ અને બીજો સમીકરણ લઉં છું કે ચાર એક્સ વત્તા સિક્સ વાય બરાબર સાત તો લોપની રીત તમારે કઈ રીતે કરવાની છે તો કે એકને સમીકરણ એક નામ આપવાનું એકને બે નામ આપવાનું હવે જો અહીંયા બે એક્સ છે અહીંયા કેટલા એક્સ છે તો કે ચાર એક્સ અહીંયા તો કે ત્રણ એક્સ છે ત્રણ વાય છે અને અહીંયા કેટલા છે તો કે છ વાય બરોબર હવે જો તમારે આ સમીકરણ છે આ દ્વિસંગ ચુરક સમીકરણ માટે સહમત થતા નથી બરોબર
બીજા કોઈ પણ સમીકરણ લઉં છું કે ધારો કે એક સમીકરણ લો કે x વત્તા 2y માઇનસ 4 x વત્તા 2y માઇનસ 4 બરાબર 0 અને બીજું સમીકરણ લઉં છું 2x વત્તા y 2x વત્તા y માઇનસ 12 બરાબર 0 હવે જો અહીંયા કેટલા x આપેલા છે તો કે 1x અહીંયા કેટલા આપેલા છે તો કે 2 બરાબર હવે જો પહેલા તમારે અહીંયા 2x આપેલા છે અને અહીંયા x આપેલો છે તો તમારે સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા પડે તો કે 2 વડે ગુણવા પડે હું કામ તો કે અહીંયા 2x આપેલા છે આમાંથી કોઈ પણ તમે x ને સરખા કરવાના કાં તો શું કરવાનું તો કે y ને સરખા કરવાના ખાસ રૂપની રીતમાં આદેશની રીતમાં સીધું સમીકરણ 1 માંથી 2 બાદ કરી જ નાખો પછી સોરી લોપની રીતમાં આદેશની રીતમાં આલેખની રીતમાં આદેશની રીતમાં શું કરવાનું તો કે આમાંથી એક સમીકરણના સૂત્રનો કરતા બનાવવાનો અને બીજા સમીકરણમાં મૂકી દેવાનું લોપની રીતમાં શું કરવાનું છે તો કે આ સમીકરણ ને આ સમીકરણ બંનેમાંથી કોઈ પણ એક ચલને તમારે સરખા કરવાના ધારો કે સમીકરણ આ એક છે અહીંયા 2x છે અને અહીંયા કેટલા x છે તો કે 1x તો આ સમીકરણને તમારે 2 વડે ગુણવું પડે કેટલા વડે તો કે 2 વડે ગુણવું પડે તો આ સમીકરણને 2 વડે ગુણો તો 2x વત્તા આને 2 વડે ગુણો તો 2 ગુણ્યા 2 એટલે 4y માઇનસ 4 2 ને 8 બરાબર 0 આને સમીકરણ 3 નામ આપી દેવાનું તો શું કરવાનું તો કે સમી 3 માંથી 2 બાદ કરતા ખાલી લોપની રીતમાં આદેશની રીત જ છે કઈ રીત છે તો કે આદેશની રીત જ છે ખાલી અલગ હું પડે છે લોપની રીતની અંદર લોપ અને આદેશ બંને રીત સરખી જ છે પણ આદેશની રીત પછી અહીંયાથી વાપરવાની છે તમને સમીકરણ 3 મળે પછી લોપની રીતની અંદર શું કરવાનું છે તો કે આ બે માંથી જો અહીંયા x આપેલો છે અને અહીંયા 2x આપેલો છે કે બંને ચલ સરખા કરવાના છે કાં તો y વાળા કરવાના અને કાં તો x વાળા કરવાના y વાળા કરો તો તમારે નીચેના સમીકરણને 2 વડે ગુણવાનું એટલે અહીંયા 2y થઈ જશે અને અહીંયા તો 2y છે જ તે હવે સમીકરણ 3 માંથી શું કરી દેવાનું તો કે 2 બાદ કરી દેવાનું તો આ 3 છે એટલે 2x વત્તા 4y માઇનસ 8 બરાબર 0 એમાંથી આ સમીકરણ બાદ કરી દેવાનું 2x વત્તા y માઇનસ 12 બરાબર 0 બાદબાકી માટે નીચેના પર માઇનસ y પ્લસ ને પ્લસ y માઇનસ 2x માંથી 2x જાય તો 0 4y માંથી y જાય તો 3y બરાબર વત્તા 12 માઇનસ 8 એટલે માઇનસ સોરી વત્તા કેટલા થઈ જશે તો કે 4 બરાબર 0 4 બરાબર ને આ બાજુ આવે તો y બરાબર માઇનસ 4 ના છેદમાં 3 અને સમીકરણ 1 કે 2 ગમે એમાં 1 માં મૂકી દો એટલે તમને x ની કિંમત મળશે એટલે y અને x બંનેની તમને કિંમત મળી જશે ખાસ અહીંયાથી જો લોપની રીત ચાલુ થઈ ગઈ એટલે લોપની રીત અને આલેખની રીત સોરી અહીંયાથી આલેખની રીત ચાલુ થઈ ગઈ એટલે લોપની રીત અને આલેખની રીત બંને કેવી છે તો કે સરખી જ છે પણ લોપની રીત છે એમાં ખાલી એટલો ફેર છે કે આ જે તમને 2 સમીકરણ આપેલા છે એમાંથી કોઈ પણ એક ચલ કાં તો x સરખા કરવાના અને કાં તો y સરખા કરવાના બરોબર સરખા કરવા માટે અહીંયા 2 છે તો અહીંયા 1 છે તો તમારે કેટલા વડે ગુણવા પડે તો કે 2 વડે ગુણવા પડે એકાદો સરખો આપ્યો હોય તો સીધો તમારે સમી 1 માંથી 2 છે એ બાદ કરી દેવા તો એ હતી આપણી લોપની રીત લોપની રીતમાં શું કરવાનું છે તો કે સમીકરણ સરખા કરવાના સમી સરખા કરી 3 માંથી 2 બાદ કરો એટલે કે પહેલા તમારે
सरखा समीकरण कर देवाना बे कि ये कोई पण एक चल से सरखो कर देवाना है समीकरण तीन ना मां दियो समीकरण में समीकरण बे से बाद कर देवाना तो त्या हूं वापरी नाखवानो के आदेश नी रीत वापरी नाखवानी हवे एक रीत बाकी से के सौकड़ी गुणाकार नी रीत सौकड़ी गुणाकार नी रीत आ रीत से करवानी नहीं एट आ तीन रीत ना दाखला पूछा से सौकड़ी गुणाकार नी रीत एना उदाहरण के एना एक्जाम कर એટલે કે સ્વાધ્યાયના દાખલા એક પણ કરવાના નથી પ્રિન્ટની અંદર જોઈ લેજો કયા કયા ઉદાહરણ છે અને કયા કયા એના સ્વાધ્યાયના દાખલા છે એટલે કુલ ચાર રીત હતી એમાંથી સોંકડી ગુણાકારની રીત કરવાની નથી અને એક જે બીજી રીત છે કે એના તમારે જે સમીકરણ આપેલા છે કે સમીકરણ યુગ્મને દશાની અંદર ત્રણ રીત આલેખની રીત આદેશની રીત અને લોપની રીત સોંકડી ગુણાકારની રીત છે આપણે કરવાની નથી ખાસ યાદ રાખજો આલેખની રીત છે એ કઈ રીતે કરવાની તો કે સમીક એકમાંથી બે બાદ કરવાના અથવા તો બેમાંથી એક બાદ કરવાના આદેશની રીતની અંદર એક ચલને સૂત્રનો કરતા બનાવવાનો બીજા સમીકરણમાં મૂકવાનો લોપની રીતની અંદર તો કે બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણને કોઈ સંખ્યા વડે જે સંખ્યા બંધ બેસતી હોય એના વડે ગુણવાનો અને ગુણી એને સમીકરણ ત્રણ નામ આપી દેવાનું અને સમીકરણ ત્રણ માંથી બે બાદ કરી દેવાનું એટલે તમને જવાબ મળશે તો આ રીતે શૂન્ય તમારે મેળવવાના છે સોંકડી ગુણાકારની રીત છે તો એના દાખલા તમારે કરવાના નથી આપણું હતું ચેપ્ટર નંબર ચાર હવે ચેપ્ટર નંબર પાંચ જોઈએ ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણી અંદર મોસ્ટ ઓફ લી બાદ નથી કર્યું પણ જે છેલ્લા છેલ્લા દાખલા છે હું તમને કહું છું એ દાખલા છે એને બાદ કરેલા છે સોરી ચેપ્ટર નંબર ચાર આવ્યો તો ચેપ્ટર નંબર ચાર ની અંદર એક જ રીત આપણે એને કાઢેલી છે અને બાકી મેં તમને પ્રિન્ટમાં કીધેલું છે કે કયા દાખલા કરવાના છે અને કયા દાખલા નથી કરવાના કે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો એ તમારે કરવાના નથી ખાસ યાદ રાખજો કે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો એટલે કે તમને કોઈ પણ બિંદુ આપેલા હશે એનો તમારે પહેલા વર્ગ કરવાનો વર્ગ કરીને એના સમીકરણ બનાવવાના સમીકરણ બનાવીને પછી આને ઉકેલવાના એટલે કે એ પ્રક્રિયા આપણે કરવાની નથી પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણ નો ઉકેલ મેળવો એના દાખલા નથી કરવાના અને એનો એક્ઝામ્પલ એટલે કે સ્વાધ્યાયના દાખલા પણ કરવાના નથી બરોબર ત્યાર પછી તમને કીધું છે કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી જો ખાસ યાદ રાખજો કે કઈ વસ્તુ તમારે કરવાની છે અને કઈ વસ્તુ મેં તમને પ્રિન્ટની અંદર કીધેલું છે કે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ સહી કરવાનો નથી પણ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી એનો ઉકેલ મેળવો એ કરવાનો છે આપણે ખાસ યાદ રાખજો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી ઉકેલ મેળવો એ કરવાનો છે પણ પૂર્ણ વર્ગની રીત વાળો ઉકેલ કરવાનો નથી સૂત્રની અંદરથી તમારે એબીસી ની કિંમત છે એ મળે છે અને પછી તમે એની અંદર સીધું વર્ગમૂળની અંદર તમે કિંમત મૂકો એટલે સીધો તમને જવાબ મળે છે બરોબર એવી રીતે તમારે કરવાના છે પૂર્ણ વર્ગને વાળી રીત વાપરવાની નથી ચોથા ચેપ્ટરની અંદર તમે પ્રિન્ટ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે ચેપ્ટર નંબર પાંચ જોઈએ સમાંતર શ્રેણી તો સમાંતર શ્રેણીની અંદર તમને હું કહેતો કે આપણે ખબર હોય તો વીસ ઓલા શ્રેણીઓ આપેલી હતી વીસ શ્રેણીમાંથી નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે અને કઈ શ્રેણી સમાંતર શ્રેણી નથી તો એ પ્રશ્ન તમારે કરવાનો નથી તમને કોઈ શ્રેણી આપેલી હશે અને પછી તમને એમ કે આ શ્રેણી સમાંતર છે કે નથી બરોબર એ પ્રશ્ન પૂછશે નહીં બરોબર ત્યારબાદ બાકીના બધા દાખલા છે એ તમારે કરવાના છે કે એ મેળવો ડી મેળવો બરોબર પછી શૂન્યનો સર્વ સોરી કોઈ પણ પદ આપેલું હોય કે પ્રથમ પદ કયું થાય પછી છેલ્લું પદ કયું થાય એટલા પદનો સરવાળો એટલે કે 78 થાય છે કે નહીં એવા બધા છે એ પ્રશ્ન પૂછાય છે એટલે કે શ્રેણીની અંદર અમુક એવા અલગ દાખલા છે એ તમને પ્રિન્ટની અંદર આપેલા છે દાખલા સિવાયના તમારે બીજા દાખલા છે એ ચેપ્ટર નંબર પાંચ માંથી કરવાના છે બરોબર
खाली एक वस्तु ओली काढी छे के कई श्रेणी समांतर श्रेणी छे अने कई श्रेणी समांतर श्रेणी नथी, बराबर। अने बाकी ना जे दाखला तमने कैंसल करेला छे ई मैं तमने प्रिंट नी अंदर आपेला छे, तमे टिक करी नाखजो। एना पछी चेप्टर नंबर 15 હજી કોઈને કઈ ખ્યાલ ન આવ્યો હોય તો દરેક છે પ્રિન્ટમાં હરખું જોઈ લેજો, કઈ વસ્તુ કરવાની છે અને કઈ વસ્તુ નથી કરવાની, અને કયા ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રકારના દાખલા પૂછા છે એ મેં તમને અહીંયા કીધેલું છે। એટલે મોસ્ટ ઓફલી આપણે લગભગ હું માનું છું ત્યાં સુધી 30-40% જેવો અભ્યાસક્રમ છે એ ઓછો કરી નાખ્યો છે, બરોબર। એટલે સાવ સહેલા દાખલા રાખ્યા છે, સાવ સહેલી રીત રાખી છે, એટલે તમને ભાર છે એ થોડો ઓછો થઈ જાય છે। સંભાવના ચેપ્ટર સાવ સહેલું છે એટલે ચેપ્ટર આખું રાખેલું છે, અને અમુક ચેપ્ટર નંબર 5 છે, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 એની અંદર લોચો ન થાય ખાસ યાદ રાખજો કઈ કઈ રીત કરવાની છે અને કઈ કઈ રીત કરવાની નથી। બાકી કઈ પ્રશ્ન હોય તો પેપરની અગાઉ મને તમારે ફોન કરીને પૂછી લેજો, સાહેબજી આમાં સમજાતું નથી, તો તમને પર્સનલી છે હું તમને જવાબ આપીશ। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ગણિત વિષયનું રિવિઝન અને અભ્યાસક્રમને લગતો વિડીયો, હજી કોઈને કાંઈ ન સમજાતું હોય તો મને ફોન કરે। આપણે પરમ દિવસે એટલે કે શનિવારે આપણું પેપર છે એટલે દરેક છે વ્યવસ્થિત છે એ પેપર લખું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।